नमस्कार विद्यार्थी मित्रों, तो लास्ट लेक्चर में आपणे कंटीन्यूअस प्रेजेंट टेन्स एटले के चालू वर्तमान कालनो अभ्यास कर्यो। तेनी अंदर त्रणे त्रण स्ट्रक्चर जोया अने WH प्रकारना जे वाक्यो छे, जे प्रश्नो छे तेनो पण अभ्यास कर्यो। चालू भूतकाळने आपणे शुरू करीए ते पहेला चालू वर्तमान कालना त्रणे त्रण स्ट्रक्चरने आपणे रिवाइज करी लईए। तो फर्स्ट स्ट्रक्चर तमे जोयुं छे एफर्मेटिवनुं स्ट्रक्चर जोयुं। एफर्मेटिवने आपणे गुजरातीमां हकार वाक्य तरीके ओळखीए छे। तो एनुं स्ट्रक्चर छे सब्जेक्ट प्लस एम इज आर प्लस V4 जेने ING वाळुं फॉर्म कहेवामां आवे छे प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड। नेगेटिव प्रकारनुं जे वाक्य छे तेनी अंदर जोईए तो सब्जेक्ट प्लस एम इज आर प्लस नॉट प्लस V4 प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड। त्यारबाद इंट्रोगेटिवनु स्ट्रक्चर जोया तो एम इज आर प्लस सब्जेक्ट प्लस V4 प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड प्लस क्वेश्चन मार्क। तो हवे विद्यार्थी मित्रों, आपणे चालू भूतकाळनो अभ्यास करवानो छे। जे रीते मैं तमने अगाउ कीधुं एवी ज रीते चालू भूतकाळ अथवा तो कोईपण कालने समझवा माटे आपणे ते कालने आपणी रूटीन लाइफमां एड करवानी जरूर छे। मोटा भागे आपणने जे इंग्लिश ग्रामरना टेन्स छे ते समझवामां अघरा पड़े छे, एनुं मेन कारण ई छे के आपणे तेने रूटीन साथे जोड़ता ज नथी, માત્ર એને બુકનું એક ચેપ્ટર આપણે માનીએ છીએ। પણ રૂટીન લાઈફની અંદર તમે જુઓ તો જ્યારે આપણે કંઈ પણ વસ્તુ બોલીએ છીએ ત્યારે આપણે દર વખતે કોઈના કોઈ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે જે બાબતે આપણે બધા અનનોન છે। તો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે ચાલુ ભૂતકાળ, જેને ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે। તો એની ઇંગ્લિશમાં જોઈએ તો કે વોટ એવર ગોઈંગ ઓન ઇન પાસ્ટ, કે જ્યારે તમારે ગોઈંગ ઓન ઇન પાસ્ટ કે ભૂતકાળમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। ભૂતકાળમાં થતી ક્રિયા દર્શાવવા અથવા તો ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। રૂટીન લાઈફનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કે જ્યારે આપણે મંડે રૂટીન જ્યારે સ્કૂલમાં જઈએ છીએ મંડે, ત્યારે મંડે આપણે જાય ત્યારે આપણે સન્ડેને યાદ કરતા હોય છે, ઓ ગઈકાલે તો આવા ટાઈમે હું સૂતો હતો અથવા તો સૂતી હતી, એટલે કે ભૂતકાળની ચાલુ ક્રિયા। કે ભાઈ ગઈકાલે તો આપણે અમદાવાદ જતા હતા, એટલે કે જ્યારે તમે ભૂતકાળમાં ચાલુ હોય તેવી કોઈ પણ ક્રિયા દર્શાવતા હોય તેને ચાલુ ભૂતકાળ કહેવામાં આવે છે। હવે આપણે તેના જે ત્રણે ત્રણ પ્રકારના એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ત્રણે ત્રણ સેન્ટેન્સનો અભ્યાસ કરીએ। સૌ પ્રથમ એફર્મેટિવનું જો સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। ગુજરાતીમાં જોઈએ તો કરતા પ્લસ વોઝ ઓર વેર પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ અન્ય શબ્દ। એના પરથી આપણે એના એક્ઝામ્પલ જોઈએ। તો એક્ઝામ્પલ જોઈએ એ પહેલાં મેં તમને અગાઉ જ કીધું કે ભાઈ મોટાભાગે આપણે જ્યારે 12 ટેન્સની વાત કરીએ ત્યારે એમ વિચારીએ કે ભાઈ 12 ટેન્સના ત્રણ ત્રણ સેન્ટેન્સ, એટલે આપણે 36 ટાઈપના સ્ટ્રક્ચર યાદ રાખવા પડે છે। પણ આ સ્ટ્રક્ચરને આપણે કમ્પેરિઝનથી યાદ રાખવું, જેનાથી આપણા માટે ખૂબ જ ઇઝી થઈ જાય છે। કે ફોર એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ
ના એફર્મેટિવના સ્ટ્રક્ચરનું તમે કમ્પેરિઝન કન્ટિન્યુઅસ પાસ્ટ સાથે કરશો તો માત્ર સ્ટ્રક્ચર મુજબ તમને એક જ ફેરફાર જોવા મળશે, તે છે હેલ્પિંગ વર્બ. કે આપણે જોયું તો ચાલુ વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બ તરીકે એમ ઇઝ આરનો યુઝ થતો હતો, જ્યારે અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અથવા તો વેરનો યુઝ થાય છે. હવે ક્યા પ્રનાઉન સાથે? તો સિંગ્યુલર એન્ડ પ્લુરલ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, એકવચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ, દેન નાઉન, પ્લુરલમાં થશે તે. તો આ સાથે વોઝ, વી સાથે વેર, યુ સાથે વેર, હી, શી, ઇટ ઓર નાઉન સાથે વોઝ એન્ડ તે સાથે વેર. તો આવી રીતે સહાયકારક ક્રિયાપદનો યુઝ થાય છે. હવે સહાયકારક ક્રિયાપદનો યુઝ સાથે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો એઝ અ સબ્જેક્ટ મોર્ગન, મોર્ગન સાથે ત્રીજો પુરુષ એકવચન હોવાથી સહાયકારક ક્રિયાપદનો યુઝ થશે વોઝ. મોર્ગન વોઝ ઈટિંગ બનાના યસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર મેં ઇન્ડિકેટર્સને પરફેક્ટલી દર્શાવ્યા નથી, કારણ કે મોટાભાગે જે સાદા ભૂતકાળની અંદર યુઝ થતા ઇન્ડિકેટર્સ છે તેનો જ યુઝ આપણે ચાલુ ભૂતકાળમાં કરીએ છીએ. They were playing in last match. I was going to Ahmedabad, ABD, yesterday. Meaning was traveling in train in last trip. તો આ છે ચાલુ ભૂતકાળના હકારના એક્ઝામ્પલ, કે જેમાં કર્તા, સહાયકારક ક્રિયાપદ, વર્તમાન કૃદંત, કર્મ અને અન્ય શબ્દો. હવે આપણે અભ્યાસ કરીએ નેગેટિવ પ્રકારના સ્ટ્રક્ચરનો. તો એમાં સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ not plus v4 plus object plus other word. ગુજરાતીમાં જોઈએ તો કરતા પ્લસ વોઝ ઓર વેર પ્લસ નોટ પ્લસ વર્તમાન કૃદંત પ્લસ
कर्म प्लस अन्य शब्द। तो स्ट्रक्चर में एफर्मेटिव और नेगेटिव में जेवी रीते आपणे चालू वर्तमान काल में समझा एवी ज रीते कि एफर्मेटिव और नेगेटिव नी अंदर मात्र एक ज डिफरेंस है कि थर्ड प्लेसे आपणे नोट नो यूज करीए छे कि सब्जेक्ट वॉज वेर वी फोर, सेम स्ट्रक्चर से मात्र नोट छे ते एड थाय छे थर्ड प्लेस पर। जे सेम एक्जाम्पल छे एने आपणे नेगेटिव में ट्रांसफर करिए तो मॉर्गन was not eating banana. Second example, they were playing in the last match, so we are transfer that they were not playing in last match. Third example jo hai to I was not going to ABD એટલે કે અમદાવાદ yesterday. ત્યારબાદ મિની વોઝ નોટ ટ્રાવેલિંગ બાય ટ્રેન ઇન લાસ્ટ ટ્રીપ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો કે ભાઈ ચાલુ ભૂતકાળ છે તેની અંદર વોઝ વેર પ્લસ વી ફોર અને ચાલુ ભૂતકાળના જે નકાર વાક્ય છે તેની અંદર માત્ર થર્ડ પ્લેસે નોટ એડ કરવાનું કામ આપણે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું ઇન્ટ્રોગેટિવનું સ્ટ્રક્ચર. જેમાં ફર્સ્ટ વોઝ અથવા તો વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક, જેને ગુજરાતીમાં લખીએ તો વોઝ અથવા તો વેર પ્લસ કરતા પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. કે જેવી રીતે આપણે જોયું તેમ કે ભાઈ આ બધા જે છે પ્રશ્નાર્થ વાક્ય તે સહાયકારક ક્રિયાપદના સ્થાનમાં ફેરફાર કરીને બનાવવામાં આવે છે. એટલે જે સબ્જેક્ટ વોઝ વેર છે એના બદલે આપણે સ્ટ્રક્ચરમાં ચેન્જ કરીએ છીએ કે ભાઈ વોઝ વેર પ્લસ સબ્જેક્ટ અને પાછળ માત્ર આપણે ક્વેશ્ચન માર્ક એડ કરીએ છીએ. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો વેર ધે ફાઇન્ડિંગ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ. તો જેમાં વેર ધે એટલે કે કર્તા તરીકે ધે છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે વેરનો યુઝ થાય છે. વર્તમાન કૃદંત કર્મ અને અન્ય શબ્દો. વોઝ મિની પ્રિપેરિંગ લંચ yesterday night, sorry, yesterday noon. Was Mini preparing lunch yesterday noon? Were you
प्लेइंग, खो खो, लास्ट मॉर्निंग। वेर यू प्लेइंग खो खो लास्ट मॉर्निंग, એટલે કે લાસ્ટ મોર્નિંગ માં તમે કે ભાઈ ખો ખો રમતા હતા। વોઝ મોર્ગન સર્ચિંગ એન ઓલ્ડ મટીરિયલ, કે વોઝ મોર્ગન સર્ચિંગ એન ઓલ્ડ મટીરિયલ। વેર મિની એન્ડ મોર્ગન, કે અહીંયા મિની એન્ડ મોર્ગન એટલે તે બહુવચન બની જાય છે, એટલા માટે મેં અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે વેરનો યુઝ કર્યો છે, કે વેર મિની એન્ડ મોર્ગન ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન ધ ગાર્ડન લાસ્ટ નાઇટ। તો વિદ્યાર્થી મિત્રો, આ છે સહાયકારક ક્રિયાપદ ના યુઝથી બનતા પ્રશ્નાર્થ વાક્ય, જેનું સ્ટ્રક્ચર છે વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ અભ્યાસ કર્યો હકાર નકાર અને પ્રશ્નાર્થના સ્ટ્રક્ચર ચાલુ ભૂતકાળ, હવે આપણે ડબલ્યુએચ પ્રકારના જે ક્વેશ્ચન છે તેનો અભ્યાસ કરવાનો છે। તે પહેલાં આપણે જે ત્રણે ત્રણ સ્ટ્રક્ચર છે હકાર નકાર અને પ્રશ્નાર્થ તેનો અભ્યાસ કરીશું, અથવા તો ખાલી આપણે રિપીટ કરીશું। તો એફર્મેટિવ એટલે કે હકારનું સ્ટ્રક્ચર થાય છે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ। દેન આગળ આપણે જોઈએ તો નકાર વાક્ય જોયું, તો નકાર વાક્યની અંદર એટલે કે નેગેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ। ઇન્ટ્રોગેટિવમાં માત્ર આપણે સ્થાનને એક્સચેન્જ કર્યું, તો વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ઇન્ટ્રોગેટિવની સાઇન। તો આ જે સ્ટ્રક્ચર છે તેને હું વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે જ્યારે આપણે એક્ટિવ પેસિવ અથવા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટને સમજીએ ત્યારે આપણને ટેન્સના સ્ટ્રક્ચર મુજબ એક પણ પ્રકારની ક્વેરી હોવી જોઈએ નહીં। એટલા માટે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આપણે ડબલ્યુએચ પ્રકારના ક્વેશ્ચન જોઈએ, તો એમાં પહેલાં ડબલ્યુએચનું યાદી બનાવી લે, તો કે વુ વોટ વેન વેર વુમ વુઝ વિચ વાય હાઉ મેની એન્ડ હાઉ મચ। તો ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નો ચાલુ ભૂતકાળમાં કેવી રીતે બનાવવામાં આવે છે, અથવા તો જ્યારે ડબલ્યુએચ પ્રકારના ચાલુ ભૂતકાળના ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે ત્યારે આપણે એનો આન્સર કઈ રીતે લખી શકીએ તે આપણે જોઈએ। હુ વોઝ શાઉટિંગ યેસ્ટરડે, હુ વોઝ શાઉટિંગ યેસ્ટરડે, તો જેમાં આપણને હુ એટલે કે કર્તા વિશે પૂછવામાં આવેલું છે, તો મિસ્ટર બિન વોઝ
shouting yesterday. ત્યાર બાદ વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે. વોટ વેર ધે? પરચેસિંગ. વોટ વેર ધે? પરચેસિંગ. તો ધે થી આન્સર લખશું આપણે, ધે વેર purchasing domestic things. કે તેઓ domestic એટલે કે ઘરની જે યુઝફુલ વસ્તુઓ છે તેને ખરીદે છે. ત્યારબાદ આપણે જોઈએ when. તો when થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારે સમય પૂછવામાં આવે છે. When was Morgan arriving? When was Morgan arriving? Morgan was arriving at 9 p.m. yesterday. કે જ્યારે આપણે સમય વિશે પૂછવાનું હોય છે, ટાઈમ વિશે પૂછવાનું હોય છે, ત્યારે આપણે વેન થી પ્રશ્ન પૂછે છે. ત્યારબાદ છે વેર. વેર થી આપણે સ્થળ વિશે, વેર થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સ્થળ વિશે પૂછવામાં આવે છે. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. વેર વેર ધે અરેન્જિંગ ફંક્શન, એટલે કે તેઓએ ક્યાં ફંક્શનને અરેન્જ કર્યું હતું. તો પહેલા સબ્જેક્ટ એટલે કે ધે વેર arranging function in the garden. ત્યારબાદ whom. whom એટલે ઓબ્જેક્ટ તરીકે કરતા, એટલે કે કોને. Whom was, to whom was she calling yesterday? To whom એટલે કે કોને તેણે તેણીએ ગઈકાલે કોલ કર્યો હતો. તો she was calling to her brother yesterday. કે જેમાં સબ્જેક્ટ પછી સહાયકારક ક્રિયાપદ અને જે વર્તમાન કૃદન છે તે. તો હવે છેલ્લે આપણે વુમ જોયું, આગળ જોઈએ તો વુઝ. હુઝ એટલે કોનું, માલિકી પૂછવા માટે. હુઝ મોબાઈલ વોઝ માર્ટિન પરચેસિંગ. Whose mobile was Martin purchasing? So Martin was
purchasing the mobile of his brother. એટલે કે આમાં આપણે મિનિંગ સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી, પણ સ્ટ્રક્ચર મુજબ જોયા તો કે ભાઈ માલિકી એટલે કે એના ભાઈ પાસેથી એને મોબાઈલ ખરીદ્યો અથવા તો લીધો. ત્યારબાદ જોયા તો વુઝ પછી છે વિચ, એટલે કે કઈ. વિચ book was mini reading, કે વિચ બુક વોઝ મિની રીડિંગ, કે મિની કઈ બુક રીડ કરતી હતી. સો મિની વોઝ રીડિંગ a tragic book. ત્યારબાદ છે why. Why છે તે કારણ દર્શાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો why are they shouting? Why are they shouting? Sorry, past tense એટલે કે where. Why were they shouting? So they were shouting because there is વોટર પ્રોબ્લેમ. અથવા તો પાસ્ટ ટેન્સ છે એટલે આપણે અહીંયા વોઝનો યુઝ કરીશું, કે ધેર વોઝ, કે તેઓ શાઉટિંગ કરતા હતા કારણ કે વોટર પ્રોબ્લેમ હતો એટલા માટે. તો આપણે વાય સુધી જોયું, આગળ જોઈએ તો વાય પછી આપણે જોઈએ એક્ઝામ્પલ ઓફ હાઉ મેની એન્ડ હાઉ મચ. હાઉ મેની, આપણને ખબર જ છે કે હાઉ મેની માટે આપણે જ્યારે કાઉન્ટેબલ વસ્તુ વિશે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે હાઉ મેનીનો યુઝ કરીએ છીએ. સો હાઉ મેની ચોકલેટ્સ વેર ધે ઇટિંગ. How many chocolates were they eating? Answer આપણે લખીશું કે they were eating 20 chocolates. ત્યારબાદ WHમાં લાસ્ટ આપણે એક્ઝામ્પલ જોયા તો how much. તો હાઉ મચનો યુઝ જ્યારે નોન કાઉન્ટેબલ વસ્તુ હોય છે એટલે ગણી ન શકાય તેવું, જેવી રીતે હાઉ મચ પેટ્રોલ વોઝ હી ફિલિંગ ઇન ટેન્ક. સો સબ્જેક્ટ તરીકે આપણે હીને લેશું, હી વોઝ ફિલિંગ 10 લિટર પેટ્રોલ ઇન ટેન્ક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા WH પ્રકારના જે ચાલુ ભૂતકાળમાં બનતા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ
ભૂતકાળને પૂર્ણ કર્યા બાદ હવે તેને લગતું થોડું હોમવર્ક જોઈ લે. હોમવર્કની અંદર તમારે પહેલા જેમ આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કહી દીધું તેમ સ્ટ્રક્ચર ઓફ ઓલ થ્રી સેન્ટેન્સીસ વિથ ટુ એક્ઝામ્પલ્સ. એટલે કે જે ત્રણેય પ્રકારના એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ તેનું સ્ટ્રક્ચર લખવાનું છે અને તેની સાથે તમારે એના બે એક્ઝામ્પલ લખવાના છે હોમવર્કમાં. ત્યારબાદ ડબલ્યુએચ પ્રકારના જે દરેક પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એન્ડ their answers. એટલે કે WH પ્રકારના જેટલા પણ આપણે સેન્ટેન્સ જોયા તેના એક્ઝામ્પલ તમારે ક્વેશ્ચન પણ જાતે બનાવવાના છે અને તેના આન્સર પણ જાતે બનાવવાના છે. થેન્ક યુ.